શ્રોતા હોય ને એ બે ત્રણ પ્રકારના શ્રોતા હોય. એક જે આવે એને સંગીત પ્રત્યે પ્રેમ હોય કે એને બેન્જો વાગે તબલા વાગે તો તાન ચડે ને મજા આવે, અને કલા કકુદી રીએ કે આપણે કલા ગાજરી દઈને આવતો રહેવું, આ પ્રકારના શ્રોતા હોય. બીજા અમારા કલાકાર મિત્રો, સાજિંદા મિત્રો માટે સરસ મજાની ચા સ્વયંસેવકોને વિનંતી કે અહીંયાથી ચા અહીંયા લઈ આવે એટલે બધા ચા પી લઈએ અને હરખો કોટો ચડી જાય. પછી ત્રણે ત્રણના ભજન સંતવાણી આપણે સાંભળીએ. તો બીજા પ્રકારના આપણે શ્રોતાની વાત કરતા હતા મહેશભાઈ, એ બીજા પ્રકારના જે શ્રોતા હોય તો એને કલાકાર પ્રત્યે પ્રેમ હોય કે આ કલાકાર છે તેને હું સાંભળું, આને સાંભળું, અને બે ત્રણ કલાક સુધી કદાચ રહીએ. તો એવા શ્રોતા હોય કે એ બે વાગ્યા સુધી રહીએ, પછી છેલ્લે જે રહીએ ને બે વાગ્યા પછી એ હવાર સુધી જાય ને, બે વાગ્યા પછી રહીએ ને એ હવાર સુધી ન જાય. હા, કારણ કે પછી ઘરે ખોલે ને પછી એમ થાય કે હવે ઘરે જઈને બધાને જગાડવા રોગ, એના કરતા અહીંયા બેઠા ઠીક છે. પણ અહીંયા જે બેઠા છે ને એવા નથી, અહીંયા જે શ્રોતાઓ હવે બેઠા છે તો જેને ખરેખર ભજન પ્રત્યે પ્રેમ છે અને આ થંભ પ્રત્યે પ્રેમ છે એવા શ્રોતાજનો બધા બેઠા છે, તો તમારા બધા માટે પણ એક તાળી પાડી દઈએ બધા માટે. અને હવે ખાસ તાળીઓ હું પડાવું છું અમારું ગ્રુપ આંબાજુ સરસ મજાની પૈસા ગણવાની જે સેવા કરે છે, કારણ કે આ સેવા બહુ મોટી છે જે આવે ને સાચવવું જ પડે ને. પાછી એક જગ્યાએ પ્રોગ્રામ હતો, ટપુભાઈ પ્રોગ્રામ હતો તો ગૌ સેવાનો પ્રોગ્રામ ને એમાં જાહેરાત કરી કે ગૌ સેવાના લાભાર્થે છે ને જે કઈ આવશે એમાં કોઈ કલાકાર લઈ નહીં જાય, કે આ છોકરાઓ સારી મહેનત કરે જો. તો ત્રાસ રાખ્યો અને ત્રાસ ઉપર ધીમે ધીમે ગોળ થવા માંડી, આખો ત્રાસ ભરાઈ ગયો. એમાં બરોબર ભજન નો રાઉન્ડ જાય ને લાઈટ ગઈ, લાઈટ ગઈ, લાઈટ ગઈ થોડીક વાર બે મિનિટ ને, લાઈટ બે મિનિટ ગઈ ને પાછો ઝટકો મારીને લાઈટ આવી ને તો ત્રાસ ખાલી, ત્રાસ માં કઈ ન મળે. આયોજક હું જણા કે આનું શું કરવું હવે, એટલે આયોજક કે માઇક ઉપર જાહેરાત કરી કે ભાઈ આમાં આ ગૌ સેવાના પૈસા લઈ ન જવાય, અને કદાચ કોઈ લઈ ગયું હોય ભૂલથી તમને આમ રાખવામાં હરમ આવતી હોય તો આપણે બે મિનિટ પાછી લાઈટ બંધ કરી દઈએ, એટલે જે લઈ ગયું હોય પ્રેમથી રાખી દી હોય કે આવું થોડું કરાય. પાછી બે મિનિટ લાઈટ બંધ કરી, બે મિનિટ પછી લાઈટ ચાલુ કરી તો ત્રાસ ગાયબ થઈ ગયો. એટલે આ મારા જે મિત્રોનું ગ્રુપ છે બહુ સુંદર, વિપુલભાઈ અને આખી ટીમ જે બધા છે, તો એમને પણ આપણે તાળીઓ ગડગડાટથી વધાવીએ કે એ લોકો પણ જ્યારથી સંતવાણી ચાલુ થઈ ત્યારથી અવિરત એ મહેનત આપી રહ્યા છે. અને જ્યારે જ્યારે આપણા ગામમાં કોઈ પણ કાર્ય હોય તો એમાં ખભે ખભા મિલાવીને જે કાર્ય કરે છે એવા સાગર ગ્રુપના મિત્રો ખારવા સમાજ, એને તો ક્યારેય ભૂલી જ ના શકાય. કારણ કે એક રામાભીનો થંભ એક નહીં, ગરબી હોય, ગણેશ મહોત્સવ હોય, કોઈ પણ ગામમાં ધાર્મિક કાર્ય હોય એટલે ખારવા સમાજ ત્યાં ખભે ખભા મિલાવીને ઉભો હોય. તેવા ખારવા સમાજના જે યુવાનો છે અને જે વડીલો છે, તો એના માટે પણ આપણે સુંદર તાળીઓ પાડી દઈએ અને તાળીઓનો ગડગડાટ તેને પણ વધાવીએ કે આવીને આવી સેવા. ગોયલ સાહેબ આપણે કીધું ને કે સેવા ત્રણ પ્રકારની હોય, તનથી, મનથી ને ધનથી. કોઈ ધનથી સેવા કરી શકે, કોઈ મહેનત કરીને સેવા કરી શકે, તો આ જે સેવા છે એ પણ ઉત્તમ કાર્ય છે. તો એમને પણ ખૂબ જ ધન્યવાદ, અને રામાભીર એમને પણ ખૂબ શક્તિ આપે, સંપત્તિ આપે અને ખૂબ સમજણ આપે કે આવા ને આવા કાર્યો કરતા રહીએ. બાર બીજની આપણે વાત કરી આગળ, તો રબારી સમાજની જે દોરી છૂટી તો એને બાર બીજ અત્યારે જ બારે બાર બીજ દેવાઈ ગઈ છે, અને બારે બાર બીજ કમ્પ્લીટ થઈ ગઈ ને એમાં બે ચાર જણા તો પછી લખાવવા આવ્યા કે હવે અમારો વારો કઈ આવશે. રવિભાઈ ને અમારે કીધું કે હવે તમે ભેગા બે ત્રણ જણા થઈ જાઓ, કારણ કે બાર બીજ લખાઈ ગઈ. તો આ રામાભીરની દયા કે ગોતવા પડે ભાઈ કે આ બીજ વાળા કોણ છે. તો આવી રામાભીરની સુંદર મજાની દયા થાય છે. અને હવે આપણે બેડાના બોલ ઉપર આવીએ છીએ, તો સાહેબે મને અહીંયાથી જે સૂચન કર્યું છે, તો આપણે જે ચાર બેડા છે, પાંચ જે બેડા છે એને
એક સેટ બેડાનો જે છે એક આખે આખો, તો એક સેટ ની બોલી બોલવી હોય તો એ પણ 11,000 થી બોલી શકે છે, અને આખે આખા જે પાંચે પાંચ બેડા છે એની બોલી બોલવી હોય તો એમની પણ બોલી શકે છે. તો જેને રામાપીર નો હુકમ થાય એ આ બોલી બોલી શકે છે, કારણ કે દિલ ની દાતારી આ ત્રણ વસ્તુ છે ને અંદર થી આવે, એની કોઈ નિશાળ નથી. નરેશભાઈ, એ ક્યાં નિશાળમાં ન આવે, દિલ ની દાતારી, દાતારી ની કોઈ નિશાળ નથી. કે અહીંયા તમે ભણવા જાઓ તો તમારી દાતારી ફૂલ આવી જાય એવી કોઈ નિશાળ નથી, એની ડિગ્રી ન જડે. પછી સુરવીરતા, તો એની કોઈ ડિગ્રી ના જડે, સુરવીરતા ની કોઈ એવી નિશાળ નહીં કે તમે ભણવા જાઓ ને અહીંયા તમને સાહેબ સુરવીરતા ના પાઠ ભણાવી દે, એ સુરવીરતા અંદર થી જ આવે. તો દિલ ની દાતારી ત્રણ વસ્તુ એવી છે અંદર થી આવે, દિલ ની દાતારી, ટાઢિયા તાવ ની તાવ, ટાઢિયો તાવ આવ્યો હોય અને એની જે ટાઢ આવે ને તો એ અંદર થી આવે, ગમે એટલા ગોદડા ઉડાડો ને પણ એ ટાઢ જાય જ નહીં, કારણ કે અંદર થી આવે. દિલ ની દાતારી, ટાઢિયા તાવ ની ટાઢ અને ગુંગળા ની રૂજ, એ અંદર થી જ આવે, એ કઈ મંત્ર પહેણે કે કઈ આવે નહીં. તો આવી રીતે જેને દાતારી અંદર થી ઉગે કે આપણે રામાપીર ના બેડા છે એના આપણે બોલ બોલાવવા છે તો બોલ બોલાવી શકે છે, અને આગળ ઉપર આ બોલ આપણે લઈ લેશું. અને હવે કદાચ ત્રણે ત્રણ મિત્રો બેસે તો પછી હવારે પડી જાય, તો એવા સુંદર મજાના ભજન સંતવાણી અને સુંદર મજાના સંભળાવશે. પણ ચા પીવામાં કોઈ ઉતાવળ ના કરતા, કારણ કે ચા પીએ ને તો ઉતાવળ થી ત્યાં તો જીભ ભરી જાય, એટલે ઉતાવળ ના કરતા, વાંધો નહીં. ચા પીઓ. એક વેપારી હતા, વેપારી અને યોગેશ મહારાજ ને જોઈએ ને તમને યાદ આવી ગયા, બધીની વાત આવવી જોઈએ ને. એક વેપારી હતા, વેપારીએ આખું જીવન વેપાર કર્યો, જો આ વેપાર માંથી સમય કાઢીને અહીં આવી જવું ને સંતવાણીમાં આવા કોઈ કાર્યમાં, તો એ પણ એક બહુ ઊંચી વસ્તુ છે. અને જે આપણી વૃત્તિ હોય ને છેટ સુધી ઉપર સુધી જાય. એક વેપારી હતા, વેપાર કરે અને આજના દુકાન બંધ કરી ઘરે આવી જાય, આમ ઘરથી દુકાન, દુકાનથી ઘર, એમ કરતા કરતા આખી જિંદગી વહી ગઈ, આખી જિંદગી પૂરી થઈ ગઈ. કોઈ કે ભજનમાં આવો, આમાં આવો, તો કે મને ટાઈમ ન મળે, ને આખું જીવન એમ કરતા કરતા વહી ગયું. અને એની છેલ્લી ઘડી આવી ગઈ, છેલ્લી ઘડી આવી ગઈ, અને બધા કોઈ હાથ પગ દબાવે ને કોઈ બાજુમાં બેઠા છે. એમાં મહેશભાઈ એને પૂછ્યું કે કનુ ક્યાં છે, તો કે બાપા તમારા પગ દબાવે છે. મનુ ક્યાં છે, તો કે તમારા માથા કર છે. નાનકો ક્યાં છે, તો કે એ પણ તમારા પાસે બેઠો છે. બાપા બધા અહીંયા હાજર છે, તમારા જીવને સદગતિ કરજો. બાપા ઉભા થઈ ગયા અડધા, કે બધા અહીંયા છે તો દુકાન રેઢી પડી, અહીંયા હું કરું, બધા દુકાન રેડી પડી, અડધા ઉભા થઈ ગયા, એમાં જીવ વયો ગયો. જીવ વયો ગયો ને ચિત્રગુપ્ત લઈને યમરાજા લઈને ગયા, ચિત્રગુપ્ત આગળ ઉભાડ્યા અને સામે ધર્મરાજા ને મોટી સભા, અને વેપારી રાજી થઈ ગયા કે વાહ, સભાના તો દર્શન થયા. ધર્મરાજા એ પૂછ્યું ચિત્રગુપ્ત ને કે આમના લેખા જોખા જોવું જોઈએ શું છે. એટલે ચિત્રગુપ્તે જોયું કે આમાં કોઈ એન્ટ્રી જ નથી, બીજી એક જ એન્ટ્રી છે, ઘર થી દુકાન, દુકાન થી ઘર, ઘર થી દુકાન, દુકાન થી ઘર, આ એક જ એન્ટ્રી આવી રાખે છે. આ ગૂગલ પે આવ્યું ને ત્યાંથી ઓલા બેંક વાળા એન્ટ્રી નથી કાઢી દે, ગૂગલ પે આવ્યું ને ત્યાંથી બેંક વાળા એન્ટ્રી નથી કાઢી દેતા. મોદી સાહેબે આખી આમ માયાજાળ કેવી બનાવી, જુઓ પૈસા હાથમાં ના આવે તો બધું મજા આવે. એક સમય તો એવો આવશે પૈસા હાથમાં આવશે જ નહીં, અને ખાલી ખાલી બધા રાજી થશે, ત્રણેય આપણે થાય જ છે ને, કોક કે 500 રૂપિયા દેવાના છે તો આમ નાખે, નાખી દીધા તો આવી ગયા, ઓહ આવી ગયા, આવી ગયા, એટલે જોઈને રાજી થવાનું. ખાલી ઓને આવી ગયા, એને વળી બીજા વેપારી ને દેવાના હોય તો એ કટકટ કરીને બીજાને મોકલી દે. પૈસો એક હાથમાં ન હોય ને વ્યવહાર બધા થતા હોય. હા, આનંદ ની વાત છે બધી. સાઉન્ડ વાળા મોઢવાડા થી હર્ષિદી સાઉન્ડ 14 વર્ષ થી એ પણ સેવા આપે છે. આ વખત નો આંકડો બહુ સરસ છે, 14 વર્ષ, 14 વર્ષ માં રામાયણ પૂરી થઈ ગઈ.
રામનો વનવાસ પૂરો થઈ ગયો હતો ઈ 14 વર્ષ આ છે. અને રામ છે ને એને તો આપણે મંદિર બનાવ્યું ને, રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે, કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. રામનો જન્મ થયો નવમના દિવસે, રામનો જન્મ નવમના દિવસે, જો નવ નો પાડો આવે ને એમાં બધું સરખું જ આવે, નવ એક નવ તો નવ જ આવે, નવ દુ અઢાર તો આઠ ને એક નવ જ આવે, નવ તેરી સત્યાવી તો બે ને સાત નવ થાય, નવ ચોક છત્રી તો ત્રણ ને છ નવ થાય, અને નવ બીજા પિસ્તાલીસ તો ચાર ને પાંચ નવ થાય, નવ આવે ને તો આઠ એક આઠ આવે, તો આઠ તું સોળ આવે, આઠ તેરી ચોવીસ આવે, પછી આઠ ચોક બત્રીસ આવે, આઠ બીજા ચાલીસ આવે, વળી વધે વળી ઘટે, તો એનો તમે સરવાળો કરો તો વધઘટ વધઘટ થતું જાય. પણ રામ છે એ મર્યાદા પુરુષોત્તમ. તો મોટવાડા થી હરસિદ્ધિ સાઉન્ડ 14 વર્ષથી જે ખૂબ સુંદર સેવા આપે છે, તો સુંદર અહીંયા માઇક લગાડી દો. ત્રીજું સુતા હતા અને કૂતરું ગોળ ઉપાડી ગયું હતું, એમનું પુણ્ય એમાં જમા થઈ ગયું છે, તો આને આપણે બે વર્ષનું સ્વર્ગ દઈ દઈએ. ધર્મરાજા એ કીધું તમારે બે વર્ષનું સ્વર્ગ જોઈએ છે, જો તમે બે વર્ષનું સ્વર્ગ નહીં લ્યો ને તો પાંચ વર્ષનું નર્ક કપાઈ જશે. બોલો હું જોઈએ છે? વેપારી કે મારે કઈ નથી જોતું, સ્વર્ગે નથી જોતું, નર્કે નથી જોતું. તો કે ત્રીજી વસ્તુ તો અહીંયા છે નહીં, શું જોઈએ તમારે? તો હું આવ્યો ને તો અહીંયા ભીડ બહુ હતી, લાઈન બહુ હતી, એટલે સ્વર્ગ ને નર્ક નો રસ્તો ભેગો થાય ને દુકાન જેટલી જગ્યા દઈ દી હોય, બાકી કઈ જોતું નથી. કે એટલે આપણી વૃત્તિ હોય ને એ જે વૃત્તિ આપણી છે છેટ સુધી ભેગી આવે છે. માટે કોટી જન્મ કો મેલ હે, ધોયો ન છૂટે અંગ, ગા છૂટે હરિભજન સે, અને ગા છૂટે સત્સંગ. તો એવા સત્સંગમાં આપણે આવીએ. આવો ત્રણે ત્રણ સુંદર ભજનિકોને આપણે આનંદથી માણીએ. પધારો.